મિત્રો શ્રી યુવા કરેડ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ અને મેચ મંત્રોડ તેર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે નફા અને ખોટની નફા ખોટની એવી ટ્રીક ભણવા જઈ રહ્યા છીએ જે મોટા ભાગે છે એ વિદ્યાર્થીઓને રકમ સમજાતી જ નથી બરાબર અને તાજેતરમાં જે પીજીવીસીએલની પરીક્ષા આવનાર છે એમાં પૂછાવાની ખૂબ શક્યતા વધારે છે કારણ કે આ પ્રકારના દાખલા છે એ મોટા ભાગે છે એ જીપીએસસી લેવલની અંદર અગાઉ પૂછાયેલા છે અને જે એમ જીવીસીએલ યુ જીવીસીએલની પરીક્ષા છે એમાં પણ આ દાખલા પૂછાયેલા છે તો આવનાર પીજી વિસીએલમાં પૂછાવાની શક્યતા છે ખૂબ વધારે છે બરાબર તો એવી રકમ તરફ જઈ રહ્યા છે જે સમજવામાં આપણને ખૂબ મુશ્કેલી પડે છે ખરેખર સોલ્યુશન છે અઘરું છે

કે વસ્તુને બસો પચાસના ના ભાવે વેચવાનું જે નુકસાન થાય એના કરતાં પચીસ ટકા વધુ નફો છે એ ક્યારે મળે જ્યારે બસો પંચાણું ભાવેને ભાવે વેચવામાં આવે ત્યારે બરાબર તો જો પછી આપણે એવું કીધું દસ ટકા નફા સાથે વેચવી હોય તો એની વેચાણ કિંમત કેટલી રાખવી પડે હજુ આપણે મૂળ કિંમત ખબર પડી જાય તો આપણે શું કરીશું દસ ટકા નફો ઉમેરી દઈશું બરાબર અને સીધો આપણો આન્સર આવી જશે તો મૂળ કિંમત આપણને ખબર હોવી જોઈએ તો આપણે ધારી લઈએ કે મૂળ કિંમત છે એક્સ રૂપિયા છે ધ્યાન આપજો મિત્રો મૂળ કિંમત કેટલી છે એક્સ રૂપિયા તો આ એક્સ રૂપિયાની વસ્તુ છે એ બસો પચાસના ભાવે વેચવામાં આવે તો શું થાય છે આપણું નુકસાન થાય છે ખોટ જાય છે બરાબર તો કેટલી ખોટ જાય તો મિત્રો તમને ખબર છે ખોટ એટલે શું તો કે ખોટ એટલે મૂળ કિંમત માઇનસ વેચાણ કિંમત એટલે એક્સ માઇનસ પચાસ અને આ જ વસ્તુને તમે બસો પંચાણું ના ભાવે વેચો બરાબર તો શું થાય છે તમને નફો મળે છે બરાબર તો નફો કેટલો મળે તો કે એક્સ સોરી વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત એટલે કે બસો પંચાણું માઇનસ એક્સ હવે ધ્યાન આપજો તમને એવું કીધું છે કે આના કરતાં આ પચીસ ટકા વધુ નફો છે એટલે કે આ કિંમતના એકસો ને પચીસ ટકા કરો પચીસ ટકા વધુ એટલે સો કરતાં પચીસ વધારે એટલે કે જો આના તમે એકસો ને ટકા કરો તો આ કિંમત તમને મળે પચીસ ટકા વધુ કીધું ધ્યાન આપજો એટલે કે આના તમારે એકસો ને પચીસ ટકા કરવાના છે એકસો પચીસ ટકા એટલે શું તો કે એકસો પચીસ ટકા ટકા દૂર કરવા માટે શું કરે તો કે ભાગ્યા સો કરાય તો ભાગ્યા સો કરીએ બરાબર તો પચીસ પંચા પચીસ સોકા એટલે કે ફાઈવ બાય ફોર બરાબર તો આને જો તમે પાંચ ચતુર્થાંશ વડે ગુણી નાખો તો બંને કેવા થઈ જાય સરખા થઈ જાય અને હવે તો આપણે શું કરવાનું છે માત્ર સાદુ રૂપ આપીને એક્સ મેળવી લેવાના છે તો અહીંયા સુધી બધા મિત્રોને ક્લિયર હોવું જો પહેલાં આપણને એવું કીધું તો બસો પચાસના ભાવે વેચવામાં આવે તો જે નુકસાન થાય છે એના કરતાં પચીસ ટકા વધુ નફો ત્યારે મળે જ્યારે વસ્તુને બસો પંચાણું ના ભાવે વેચો તો મૂળ કિંમત આપણે ધારી એક્સ તો એની વેચાણ કિંમત બસો પચાસ ના ભાવે છે તો કેટલી ખોટ જાય તો કે એક્સ માઇનસ બસો પચાસ બસો પંચાણું ના ભાવ બસો ભાવે છે જયારે નફો થાય છે એવું કીધું તો નફો એટલે શું તો કે વેચાણ કિંમત માઇનસ મૂળ કિંમત તો વેચાણ કિંમત બસો છે મૂળ કિંમત છે તો બસો પંચાણું માઇસે કીધું છે આના કરતા આમાં આપણે 25 ટકા વધુ નફો મળે છે પચીસ ટકા વધુ એટલે સો પ્લસ પચીસ મળે છે એટલે કે એકસો ટકા થાય છે બરાબર તો એક્સ 250 બસો પચાસના એકસો પચીસ ટકા એકસો પચીસ ટકા બાય ફોર કર્યા તો આપણે બસો પંચાણું એક્સ મળે છે હવે આપણે ગુણાકાર કરીએ ખસેન આપજો તો પાંચને અંદર ગુણાવીએ તો આ થઈ ગયા પાંચ એક્સ માઇનસ પચીસ એટલે બારસો પચાસ બરાબર ભાગાકારમાં ચાર છે એને સામે છે લીધા એટલે ગુણાકારમાં આવે તો ગુણાકાર કરીએ પાંચ ચાર વીસ

નવ બરાબર જે ગુણાકાર નવ છે સામે સાઈડ આવશે તો ભાગાકાર ની અંદર શેદ ઉડાડીએ તો નવ બે અઢાર નવ બે અઢાર ચોવીસ માંથી અઢાર થાય તો વધે છ છ વધે અને બાજુમાં ત્રણ આવે ત્યાંસઠ થયા નવ સત્તા ત્રેસઠ આ ઝીરો એમના એટલે કે આપણી મૂળ કિંમત છે બસો સિત્તેર રૂપિયા ધ્યાન આપજો આપણી મૂળ કિંમત કેટલી છે બસો સિત્તેર રૂપિયા હવે તો આપણને એવું કીધું આપણે દસ ટકા નફો જોયો છે નફો કે ખોટ હંમેશા મૂળ કિંમત ઉપર જ હોય તો બસો સિત્તેર મૂળ કિંમત છે તો બસો સિત્તેરના દસ ટકા કરો એટલે કેટલા આવે મિત્રો સત્યાવીસ રૂપિયા આવે તો સત્યાવીસ રૂપિયા નફો ઉમેરી દો એટલે આપણી વેચાણ કિંમત કેટલી થઈ બસો સત્તાણું રૂપિયામાં આપણે વેચવી પડે બરાબર બસો સત્તાણું રૂપિયામાં વેચવી પડે તો આ તો આખો કન્સેપ્ટ કે તમે કઈ રીતે કન્સેપ્ટ સાથે દાખલો ગણી શકો બરાબર કે મૂળ કિંમત ધારી લો અને પછી છે તમે એક્ઝામ્પલ કરો હવે આપણે જે જોઈશું એ ખરેખર મેથડ તો આ જ છે પણ એક શોર્ટકટ ટ્રીક સાથે જોવાના છીએ આ જ પ્રકારના દાખલા આજે આપણે ચર્ચા કરવાના છીએ ખાસ તો રકમ વાંચી અને સમજવી જ અઘરી શકાય શું કહેવા માગે છે બરાબર તો આવા એક્ઝામ્પલને આપણે પ્રેક્ટિસ કરવાના છીએ એક પણ એક એકદમ સિમ્પલ અને શોર્ટકટ સાથે બરાબર નેક્સ્ટ એક વસ્તુને એકસો સાઠના ભાવે વેચવામાં આવે તો જે નુકસાન થાય છે એ નુકસાન કરતાં પંદર ટકા વધુ નફો જ્યાં આપજો પંદર ટકા વધુ નફો ત્યારે થાય છે જ્યારે એ વસ્તુને બસો છેતાલીસના ભાવે વેચવામાં આવે જો એ વસ્તુને પંદર ટકા નફા સાથે વેચવી હોય તો વેચાણ કિંમત કેટલી રાખવી પડે અગાઉના જેવો છે માત્ર આંકડા ફેરવેલા છે ધ્યાન આપજો તો તમારે થોડીક વસ્તુ જોવાની છે કે જ્યારે ખોટ હતી ત્યારે વેચાણ કિંમત કેટલી હતી ધ્યાન આપજો ખોટ વખતે વેચાણ કિંમત તો એકસો ને સાઈઠ આપણે શોર્ટકટ તરફ જઈ રહ્યા છીએ બાકી કન્સેપ્ટ તો પહેલાં એક્ઝામ્પલમાં જે લીધો એ જ છે બરાબર તો ખોટ વખતે વેચાણ કિંમત એકસો ને નફા વખતે વેચાણ કિંમત બસો ને ધ્યાન આપજો બસોને અને આપણને કીધું છે પંદર ટકા વધુ નફો તો પંદર ટકા વધુ એટલે સો પ્લસ પંદર એટલે એકસો ને પંદર ટકા છે ધ્યાન આપજો એકસો પંદર ટકાની વાત છે તો એકસો પંદર ટકા ટકા કાઢવાની છેદમાં સો તો ત્રેવીસ પંચા અને આ થઈ ગયા વીસ પંચા એટલે અહીંયા છે હું જે વધુ કિંમત આપી છે એ વધુ કિંમત લખું છું તો વધુ કિંમત કેટલી છે ત્રેવીસના છેદમાં વીસ બરાબર ત્રેવીસના છેદમાં વીસ હવે ધ્યાન આપજો મિત્રો એકદમ સરળ છે આવા દાખલા હોય તો જે અંશનો ભાગ છે અંશનો ભાગ એને આપણે જે ખોટ વાળી કિંમત છે એની સાથે ગુણી દઈશું એટલે આની સાથે આપણે ગુણી દઈશું ગુણ્યા ત્રેવીસ પ્લસ આ જે છેદનો ભાગ છે એને આ કિંમત સાથે ગુણી દઈશું એટલે ગુણ્યા વીસ છેદમાં આ બંનેનો સરવાળો કરીશું ત્રેવીસ વત્તા વીસ એ થઈ ગયા તેતાલીસ બરાબર એટલે આ આપણને સીધું જે મળશે એ આપણે શું મળશે મિત્રો મૂળ કિંમત મળશે ક્લિયર ધ્યાન આપજો મિત્રો જે બંને કિંમત હતી તે આપણે લખી નાખીએ એકસો સાઠ બસો છેતાલીસ પંદર ટકા વધુ કીધા એટલે એકસો પંદર ટકા અપૂર્ણાંકમાં કન્વર્ટ કર્યા એટલે થઈ ગયા ત્રેવીસના વીસ ત્રેવીસને પહેલી સંખ્યા સાથે ગુણીજો વીસને બીજી સંખ્યા સાથે ગુણીજો અને બંનેનો ટોટલ છે શેદમાં તો એકસો સાઠ તમે કરો તો એકસો સાઠ એટલે થશે ત્રેવીસ એકસો સાઠ તો બે ઘડિયો ના આવડે જરૂર નહીં પડે લગભગ તો બરાબર એવી જ સંખ્યા આવતી હોય તેતાલીસ ના ગુણાંકની અંદર હોય ટોટલ મારો બરાબર તો જીરો જીરો આઠ ને બે દસ ને શૂન્ય વધી એક નવ ને દસ ને છ સોળ બરાબર વધી એક ચાર ને ચાર આઠ ભાગ્યા તમે જોઈ શકો તેતાલીસ બે ચ્યાસી એટલે કે તમને મૂળ કિંમત મળી ગઈ મિત્રો કેટલી બસો રૂપિયા અને મૂળ કિંમત તમને મળી ગઈ તો હવે તો તમારા માટે અઘરું છે જ નહીં બસો રૂપિયાની કિંમત વસ્તુ છે અને પંદર ટકા તમારે નફો ઉમેરવાનો છે બસોના ના પંદર એટલે સો એ પંદર પંદર ટકાનો મતલબ થાય સો એ પંદર તો બસોએ કેટલા થયા ત્રીસ રૂપિયા સો એ પંદર તો બસોએ થયા ત્રીસ રૂપિયા એટલે કે તમારે વેચાણ કિંમત છે એ કેટલી રાખવી આપણે મિત્રો બસો ને ત્રીસ રૂપિયા છે એ વેચાણ કિંમત રાખવી પડે કન્સેપ્ટ એકદમ ક્લિયર હશે એક્સ ધાર્યા વગર પણ ગણી શકાય બરાબર પણ જે આપણે પહેલા એક્ઝામ્પલમાં જે કન્સેપ્ટ હતો એની ખાલી શોર્ટકટ બનાવેલી છે કે અમુક સ્ટેપ તમે જેનાથી કાપી શકો બરાબર નેક્સ્ટ હજુ પ્રેક્ટિસ કરી આની એક વસ્તુને ચારસો ચોસઠ ના ભાવે વેચવામાં આવે તો જે નુકસાન થાય છે એ નુકસાન કરતા પચીસ ટકા વધુ નફો ત્યારે થાય છે જ્યારે એ જ વસ્તુને પાંચસો પિસ્તાલીસ ના ભાવે વેચવામાં આવે ધ્યાન આપજો તો પહેલી કિંમત છે આપણી ચારસો ને ચોસઠ જે ખોટ વખતે છે નુકસાન વખતે છે તો ખોટ વખતે ચારસો ને ની કિંમત છે નફા વખતે કેટલી કિંમત છે તો નફો જ્યારે મળે જ્યારે પાંચસો ને પિસ્તાલીસ ના ભાવે વેચવામાં પચીસ ટકા વધુ કિંમત થાય મિત્રો ટકાનો મતલબ થાય ધ્યાન આપજો એકસો પચીસ ટકા એકસો પચીસ ટકા એટલે કે ફાઈવ બાય ફોર બરાબર ભાગ્યા સો કરો પચીસ પંચા એકસો પચીસ પચીસો સો એટલે ફાઈવ બાય ફોર હવે નેક્સ્ટ એપની અંદર તમે શું કરશો તો કે જે પાંચ છે એને પહેલી સંખ્યા સાથે ગુણ દેશો વત્તા આ ચારને બીજી સંખ્યા સાથે ગુણ દેશો અને આખાના સેજની અંદર બનેલો ટોટલ એટલે પાંચ વત્તા ચાર કેટલા મૂકશો આપણે નવ મૂકશો ગુણાકાર કરી એટલે મૂળ કિંમત સીધી આપણને મળી જશે તો પાંચ ચાર વીસ વધી બે છ પંચાત્રીસ ને બે બત્રીસ વધી ત્રણ પાંચ ચાર વીસ વીસને ત્રણ ત્રેવીસ વત્તા પાંચ ચાર વીસ એટલે બે હજાર ચાર ને પિસ્તાળીસ છકા એકસો ને તો બે હજાર નવ ટોટલ મારીએ તો જીરો આઠ ને બે દસ ના જીરો વધી એક ત્રણ ને એક ચાર ને એક પાંચ અને બે ને બે ચાર ભાગ્યા નવ તો નવ પંચા ને પિસ્તાલીસ બરાબર નવ પંચા પિસ્તાલીસ એટલે કે તમારી મૂળ કિંમત મળી ગઈ મિત્રો તમને કેટલી પાંચસો રૂપિયા મૂળ કિંમત પાંચસો હવે એવું કીધું કે જો આ વસ્તુને પચીસ ટકા નફા સાથે વેચવી હોય તો પાંચસોના પચીસ ટકા કરો પચીસ ટકા એટલે ચોથો ભાગ થયો બરાબર પચીસ ટકા છો થાય એટલે સો યા પચીસ રૂપિયા સો યા પચીસ તો પાંચસો કેટલા પચીસ પંચા એકસો પચીસ રૂપિયા તો હવે બીજા એકસો ને પચીસ રૂપિયા છે તમારા નફાના ઉમેરી દો તો આપણો આન્સર આવે છસો ને રૂપિયા એટલે કે જો તમારે પચીસ ટકા નફો જોઈતો હોય તો આ વસ્તુનો છે એ તમારે છસો ને રૂપિયામાં વેચવી પડે બરાબર નેક્સ્ટ હજુ પ્રેક્ટિસ કરીએ કારણ કે જ્યારે એક્ઝામમાં તમારી સામે એક્ઝામ્પલ આવે તરત તમને શોર્ટકટ યાદ આવી જવી જોઈએ કે આ રીતે જ દાખલો છે એ ગણાય બરાબર તો હજી પ્રેક્ટિસ કરીએ આપણે એક વસ્તુને ત્રણસો ના ભાવે વેચવામાં આવે તો જે નુકસાન થાય છે નુકસાન કરતાં પચીસ ટકા વધુ નફો ત્યારે થાય છે જ્યારે વસ્તુને ચારસો પાંત્રીસના ભાવે વેચવામાં આવે બરાબર તો પહેલાં કેટલામાં વેચી મિત્રો 345 ની પિસ્તાલીસની અંદર ધ્યાન આપજો ત્યારબાદ કેટલા વેચી તો કે 435 ની અંદર એમાં શું સર પચીસ ટકા વધુ નફો મળ્યો એટલે 125 ટકા કિંમત મળી એકસો પચીસ ટકાનો મતલબ થાય 5 બાય ફોર તો જે અંશ છે એને પહેલી સંખ્યા સાથે ગુણીએ વત્તા સેદ છે અને બીજી સંખ્યા સાથે ગુણીએ ભાગ્યા બંનેનો ટોટલ કરીએ પાંચને ચાર થઈ ગયા નવ બરાબર ગુણાકાર કરીએ પાંચ પાંચ પચીસના પાંચ વદ્દી બે પાંચ ચાર વીસને બાવીસનો બગડા વધી બે પાંચ પંદર ને બે સત્તર એટલે સત્તરસો પચીસ વત્તા ચોક્કસ ચોકે સોરી પાંચ ચાર વીસ વદ્દી બે ચાર તેરી બાર ને બે ચૌદનો ચોકડો વધી બે ચોક્કસો ચોકે સોળ ને એક સત્તર ભાગ્યા નવ ટોટલ મારીએ તો સત્તર સત્તરસો સત્તરસો એટલે ચોત્રીસો અને 40 ને 20 થઈ ગયા 65 ભાગ્યા 9 હવે જન આપજો મિત્રો તો અહીંયા 9 નો ગુણાકાર करिए तो 9 * 3 9 * 3 27 27 વતા 34037 માંથી 27 ગયા મિત્રો તો શેષ કેટલી વધી તો શેષ વધી 7 બરાબર 34 માંથી 27 ગયા શેષ વધી 7 7 વતા बाजूમાં છગડો એટલે 72 થઈ ગયા 9 7 63 9 * 8 72 ચોંતરમાંથી બોતેર ગયા ચાર વધ્યા એટલે પિસ્તાલીસ નવ પંચાને પિસ્તાળીસ એટલે તમને કિંમત આવી ત્રણસો ને રૂપિયા ધ્યાન તો મૂળ કિંમત તમારી આવી ત્રણસો હવે તમારે પચીસ ટકા નફા સાથે વસ્તુને વેચવી છે પચીસ ટકા નફા સાથે જો મિત્રો તમારે વસ્તુને વેચવી હોય તો ત્રણસો પંચ્યાસીના પચીસ એટલે ચોથો ભાગ કરવો પડે તો ત્રણસો પંચ્યાસી ભાંગ્યા તમે ચાર કરો બરાબર તો ચાર નવ વા વધ્યા બે પાંચ ચાર ચોવીસ વધ્યા એક બરાબર અને એકના ચાર ભાગ પાડો તો પોઈન્ટ પચીસ છે એ બીજા ઉમેરી દે એટલે કે પ્લસ આની અંદર થશે સન્નું પોઈન્ટ તો આપણે ટોટલ ઉમેરી દઈએ તો થઈ ગયા પચીસ છ ને પાંચ અગિયારનો એકડો વધી એક નવ ને નવ અઢાર અઢારને આઠ વધી એક એટલે કે તમારી કિંમત આવે ચારસો એક્યાસી પોઈન્ટ પચીસ રૂપિયા બરાબર એટલે કે એ વસ્તુને તમારે ચારસો એક્યાસી પોઈન્ટ છે એ પચીસ રૂપિયા સાથે છે એ તમારે વેચવી પડે તો બધા મિત્રોને કેલ્ક્યુલેશન ઝડપથી કરતાં હવે આવડવી જોઈએ બરાબર નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ આપણે આગળ વધીએ એક વસ્તુને બસો પચાસના ભાવે વેચવામાં આવે તો જે નુકસાન થાય છે તે નુકસાન કરતાં વીસ ટકા વધુ નફો ત્યારે થાય જ્યારે વસ્તુને ત્રણસો સોળ રૂપિયાના ભાવે વેચવામાં આવે જો એ વસ્તુને તમારે વીસ ટકા નફા સાથે વેચવી હોય તો એની વેચાણ કિંમત કેટલી રાખવી પડે તો પહેલી કિંમત છે તમારી બસો પચાસ બધા મિત્રોને જાતે આવડી જવો જોઈએ બસો પચાસ બીજી કિંમત છે તમારી ત્રણસો ને સોળ આપણને કીધું કે વીસ ટકા વધુ નફો વીસ ટકા વધુ નફો એટલે કે વીસ ટકા કિંમત થાય તો વીસ છક અને વીસ પંચા એટલે સિક્સ બાય ફાઈવ થાય તો પહેલી કિંમતને તમે છ વડે ગુણશો બીજી કિંમતને તમે પાંચ વડે ગુણશો આ બંનેને ટોટલ મારશો અને ભાગ્યા કરશો બંનેનો ટોટલ છ ને પાંચ અગિયાર બરાબર છ ને પાંચ અગિયાર ચલો પચીસ તક એકસો ને પચાસ એટલે થઈ ગયા પંદરસો વત્તા પાંતે પંદર સોળ પંચાંશી એટલે પંદરસો ને ભાગ્યા અગિયાર ટોટલ માર્યો તો પંદરસો પત્તા પંદરસો એટલે ત્રણ હજાર અને ભાગ્યા અગિયાર તો અગિયાર બે બાવીસ ત્રીસમાંથી બાવીસ ક્યાં વધ્યા આઠ એટલે અઠ્ઠાવીસથી અગિયાર અઠ્ઠા અઠ્યાસી એટલે મૂળ કિંમત આવી તમારી બસો એંસી રૂપિયા તો મૂળ કિંમત તમને આસાનીથી મળી ગઈ બસો એંસી રૂપિયા હવે તમારે શું કરવાનું છે તો કે વીસ ટકા છે એ નફા સાથે વેચવી છે વીસ ટકા નફા સાથે વેચવી તો અઠ્યાસી બસો એંસીના વીસ ટકા કરો તો બસો એંસીના વીસ ટકા વીસ ટકા એટલે વન બાય ફાઈવ બરાબર તો વન બાય કરીએ તો બસો વીસ ટકા તો આમ પણ લખી શકો વીસ કરી નાખીએ સો ઝીરો ઝીરો છે કેન્સલ કરો અઠ્યાવીસ દૂધ છપ્પન રૂપિયા બીજો છે એ નફો ઉમેરી દો બરાબર અઠ્યાવીસ દુધ છપ્પન રૂપિયા બીજો નફો ઉમેરો તો ટોટલ મારો તો ઝીરો વધતા છ ને છ આઠ ને પાંચ તેરના ત્રણ વધી એક બે ને એક ત્રણ એટલે કે ત્રણસો સત્રીસ રૂપિયા એટલે કે આ વસ્તુને તમારે છે એ ત્રણસો સત્રીસ રૂપિયામાં છે એ વેચવી પડશે તો બધા મિત્રો છે એ ખૂબ મજા આવી છે જે રકમ તમને સમજવામાં પણ અઘરી લાગતી હતી એ આસાનીથી તમે સોલ્વ કરી શકો પણ આપણે જે શોર્ટકટ શીખી પર્ટીક્યુલર આવી રકમ હોય ત્યારે જ લાગુ પડશે બરાબર આવી જ એક શોર્ટકટ ટ્રીપ્સ સાથે છે એને મળે છે નેક્સ્ટ સન્ડે ડે બરાબર દસ વાગે જય હિન્દ જય ભારત